થરાદ અને વાવ પંથકમાં થઈ રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં વાવેલા ઊભા પાકને ભારે નુકસાન થયું છે. આ કમોસમી થઈ રહેલા વરસાદને લઈ વાવ સરપંચ યુનિયન દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેલા જુવાર, બાજરી અને કપાસના પાકને નુકસાન થયું છે અને નુકસાનનું ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આપણે વાવ તાલુકાની અંદર છેલ્લા 3 દિવસથી એટલે કે 17/10/2020થી આજે 20/10/2020 સુધી જે કમોસમી વરસાદ પડી રહ્યો છે, જ્યાંથી વાવ તાલુકાના ખેડૂતોને મોટે પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે અત્યારે ચોમાસું સિઝન પૂરી થતાં ખેડૂતોએ કાપણી તથા લણણી કરી અને મૂકેલા છે, ખેતરોની અંદર બધરે પથરાયેલા છે, જ્યાંથી ખેડૂતોને 90% અત્યારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જ્યાંથી અમારે વાવ તાલુકાના સરપંચ યુનિયન દ્વારા એક મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તથા વિનંતી કરવામાં આવી છે કે વાવ તાલુકાની અંદર ખેડૂતોને જે અત્યારે કમોસમી વરસાદથી નુકસાન થયેલ છે તેનું સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે. અને અમને વિશ્વાસ છે જે અત્યારે ખેડૂતલક્ષી સરકારને કે અમારા ખેડૂતોનો અવાજ સાંભળે અને ખેડૂતલક્ષી નિર્ણય લેશે એવી અમને પૂરેપૂરી વિશ્વાસ છે આ ખેડૂતલક્ષી સરકાર તરફથી અને અમારું મીડિયાના માધ્યમ તરફથી પણ જે સરકારશ્રીને મુખ્યમંત્રીશ્રી સુધી નાયબ મુખ્યમંત્રીશ્રી સુધી હું મારો અવાજ તથા ખેડૂતોનો અવાજ પહોંચાડવા માગું છું.